नसाई नगरपालिका ना वोर्ड नंबर 13 ना विस्तार मा आवता इटाड़वा गाम ना डोजी फड़िया ना रहीसोए नगरपालिका द्वारा तेमना घरो तोड़ी अने बनावामा आवनार रस्ता अंगे विरोध दर्शावी नवसारी जिला कलेक्टर आवेदन पत्र आप्यो हतो। नवसारी ना वोर्ड नंबर 13 खाते हड़पति तेमज आदिवासीओनी मोटी वस्ती आवेली छे जेमा हालमां ज दीगरा विस्तार ना 200 थी वधु आदिवासीओना मकान रेसा लाइन मां आवता होवाथी तेओने नोटिस आपवामां आवी हती जेनो तेमणे विरोध नोंधावी आवेदन पत्र आप्युं हतुं। त्यारे फरी पाछा वोर्ड नंबर 13 ना इटाड़वा गामना डोजी फळिया खाते वसता हड़पति आदिवासी कुटुंबोना मकानो आवेला छे तेओ पहेला ग्राम पंचायत अने पछीथी नवसारी विजयपुर नगरपालिकाना वेरा भुगता आवेला छे। तेओना जणाव्या मुजब 2022 नी जानेवारीमां नवसारी विजयपुर नगरपालिका द्वारा एक नक्शो प्रकाशित करी 15 मीटर नो रस्तो बनावा बाबते काम शुरू थनार हतु जेने लईने त्यांना आदिवासी परिवारोए विरोध करता पालिका द्वारा तेमां सुधारो करी पाछळनी बाजुएथी रस्तो लई जवानुं नक्की करायुं हतुं। परंतु हालमां प्रकाशित करवामां आवेला नक्शामां फरी पाछा आदिवासीओना घरो असरग्रस्त बनता होय डोजी फळियाना हड़पति आदिवासी परिवारना लोकोए नवसारी जिला कलेक्टरने आवेदन पत्र आपीने तेनो विरोध दर्शाव्यो छे अने जणाव्युं छे के अमारा मकानो वाळा विस्तारमांथी रोड पसार करवाना होय तो अमने तमामने अन्य जमीन पर मालिकीना प्लॉट फाळवीए तेना पर रेठाणना मकान बांधी आपी पछी ज तमे रस्तानुं काम शरू करशो अने तो ज अमे लोको मकानोनो कब्जो आपीशुं। त्यारे आ बाबते जिला कलेक्टरने वहीवटीतंत्र शुं निर्णय लई छे ते जोवुं। अमारे त्यां 1947 वडील लोको अहींया आवेला अने 23 गाड़ानी मंडळी ए लोके रचेली अने 23 गाड़ानी मंडळी रचेली त्यांथी 23 गाड़ामां एक भाई पर महसूलनी पावती फड़ाती हती अने अमे आजे वर्षोथी ए भरता आव्या छीए अने एमां छे ते आजे दरेक व्यक्तिने 45/48 गारो प्रमाणे बेंक गुंठा जमीन फाळवी આપેલી છે ત્યારના ટાઈમની અને એનું અમારું મહેસૂલ પણ ભરાતું છે અને તે સમયમાં આ થોડા થોડા ટાઈમે આવી વસ્તુ સરકાર ટીપી રસ્તા બહાર પાડે હવે એમાં અમે જશું ક્યાં। બીજું તો એક અમે વર્ષોથી જે વેરો ભરતા આવેલા અને ભરતા રહ્યા છે અને અમારી જમીન પર જો તમને એવું લાગતું કે આ ઝૂંપડપટ્ટી તમને એવી લાગતી હોય તો અમારી જગ્યા પર જ અમને જેમ કે અત્યારના ટાઈમમાં જે સરકારી આવાસ યોજના આવતી છે અત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના એ જ પ્રમાણે અમારા જેટલા એના ઘર છે તે પ્રમાણે તમે એનું બાંધકામ કરી આપો અને અમને રહેણાંક આપો બાકી અમે અહીંથી હટવાના નથી। અમારે ત્યાં અત્યારે 100 ઘરની વસ્તી છે 110 ઘરની વસ્તી છે એટલે અમારે તો એવું જ કેવું છે કે અમારે જે જગ્યા છે અહીંથી અમારે કેથે જવું નહીં ને અમને તમને એવું લાગે તો અમારી જગ્યા પર જ તમે અમને આવું બાંધકામ કરી આપો કે વ્યવસ્થિત લાગે કારણ કે આ તો વસ્તુ એવી બની કે તમે ગરીબીને હટાવો ગરીબોને હટાવો કારણ કે અમે આટલા એમ જોવા જાય તો આજે વર્ષોથી એમ કહેવા માંગે છે કે આ નાળ ખરાબો છે અને હૈયતમાં નાળ ખરાબો છે જ અહીંયા કોઈની વસ્તી નથી એવું કંઈ કહેવા માંગે છે તો આટલા વર્ષોથી અમે મહેસૂલ કે બધી વસ્તુ ભરતા છે એ સરકારમાં ભરતા છે એ ક્યાં જાય છે જો સરકાર એમ કહેવા માનતી છે કે હજુના ઘડીમાં હડપતિવાસ ખરાબામાં જ બોલાતો છે તો પછી અમે આ બધી મહેસૂલ દરેક ઘરની ભરાય એનું શું અમે અમોને કોઈ જાતની તકલીફ નહીં પડે ને રહેણાંકની જગ્યામાં અમને પોતપોતાનું મકાન ઊભું કરી આપે ને અમે બધી સેફટી પૂરી પાડેવી અમને બધાની માંગ છે। આજે ટીપી સ્કીમના રસ્તાનો પ્રોબ્લેમ છે એટલે અમે આજે આવેદન પત્ર આપ્યું। પહેલાં અમારા ફરિયામાંથી પસાર થતો 18 મીટરનો રસ્તો તે અમે આવેદન પત્ર આપીને વાંધો અરજી આપેલી તો તે રસ્તો અટકાવી દીધેલો હતો ને એ રસ્તો અમારા ઇટાડવાના ડોજી ફરિયામના ઉત્તર દિશામાંથી લીધેલો હતો નેરપણથી તો એ રસ્તો અમને માન્ય હતો। અત્યારે 2024ના નકશામાં એ પાછળથી લીધો ને અમારા ડોજી ફરિયામાં ટચ થયો ને ખુલ્લો રસ્તો રાખ્યો હવે અમને એ બીક છે કે પાછળના મિલકતવાળા આજેની ને 2 વર્ષે પણ અમારા એ રસ્તાની માંગ કરે તો નવસારી ગંડેરીવાળા રસ્તા પણ એ ટચ થાય તો અમને એ મંજૂર નથી। આગળનો જે નકશો છે તે કયા વર્ષનો છે તમે ક્યાં એ
જાન્યુઆરી 2022 નો છે. 2022 નો. હા. અચ્છા તો એમાં અમે આવેદન પત્ર આપેલું, વંઢારજી આપેલી તો એ અટકી ગયેલ હતો. એટલે અમારા ઘરને અસર કરતર પણ અમે અરજી ને એવું આપ્યો આવેદન પત્ર માટે. અંદાજે 106 ઘર છે, એમાં 20-25 જેવા ઘરને અસર કરતા હતા એ રસ્તા. તમે ત્યાં ગયેલા હતા કલેક્ટર કચેરીમાં, ત્યાં શું રજૂઆત કરી? તમે શું કીધું? અમે ત્યાં એટલી રજૂઆત કરી કે આગળ અમારા રસ્તો અમે અટકાવેલો ને બીજો રસ્તો માન્ય અમને હતો, પણ અત્યારે 2024માં એ લોકો તે જ પરિસ્થિતિ લાવીને ઊભી કરી દીધી. એ રસ્તો એ લોકો ખુલ્લો મૂક્યો અમારા ફરિયા પાસે. હવે અમને એ બીક છે કે પાછળના જમીન માલિકો કે મિલકત વાળા ગમે તે એ રસ્તો પાછળ ગંડેવીવાળા રોપણ નીકળવા, એ અમારા ફરિયાના હરપતિના ઘરોને અસર કરીને નીકળે એવી માંગ કરે. તો એને અમને ખાલી અમારું રિસ્યુ કર્યું, એમ પછી જવાબ આપીશું. અસર નહીં કરે તેને ધ્યાનમાં લઈને સરકાર ટીપી સ્કીમનું આયોજન કરે. અમારા જન્મ એટલે 1947થી અમારા બાપદાદો અહીંયા રહેતા આવ્યા છે, અને અમને આ જે અમારી જે 23 ગાળાની મંડળી છે એ રજિસ્ટ્રેશન છે, અમારે એનું મહેસૂલ છે, ઘરવેરો બી ભરીએ છીએ. અને અત્યારે જે નવો જો આપણે મહાનગરપાલિકા બની તેને લઈને નવો ટીપી પ્લાન તૈયાર થતો છે, જે અમારી હળપતિવાસીને પાસ થતો છે. તો અમારી તો સરકારની એ જ રજૂઆત છે કે અમે આજે આટલા વર્ષથી રહેતા આવ્યા છીએ, તો અમને એ રસ્તાનું અહીંથી નહીં કાઢે. અમારી ઘણી માંગણી અમારી એ જ છે પહેલાં તો, કારણ કે અહીંથી 500 કિલોમીટર નહીં થાય એટલે તો અહીંયા બીજો 1 કિલોમીટર અંડર તો બીજો રસ્તો પાસ થતો છે. તો કયા સરકારનો ઉદ્દેશ છે કે જેને બીજો રસ્તો કાઢવાની જરૂર ઊભી થાય? એક અમારા હળપતિ સમાજને કે પેલા લઈને પેલા હેરાન કરવાનું પેલું છે, શું છે કોઈ આઈડિયા નથી. એટલે અમારી એવી ગણતરી છે કે સરકાર કે આ બાબતમાં યોગ્ય પગલું લે અને યોગ્ય કંઈ ન્યાય આપે. હા, કોઈ બી ચર્ચા વિચારણા કરે ને યોગ્ય પગલાં લે, તાકી અમે એનું કંઈ અમે બી સમાધાન કરી શકીએ. રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી.